સુરતમાં વરાછા વિસ્તારમાં વર્ષા સોસાયટીમાં આગનો બનાવ. સુરતમાં યથાવત છે આગનો બનાવ. વરસા સોસાયટી વિભાગ 2માં નંબર 541-542 નંબરમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગી. આગ લાગતાની સાથે ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયર વિભાગને જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી. ગેસના બાટલામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ, નાની આગના કારણે મોટી જાનહાનિ થવા અટકી. ફાયર ઓફિસરો દ્વારા આગને કાબૂમાં લીધા બાદ ફાયર ઓફિસરો દ્વારા નિરીક્ષણ કરીને જોવામાં આવ્યું ત્યારે માલુમ પડ્યું કે મકાનની હાલત એકદમ ઝરી હતી. ત્યારે ફાયર તેમના અધિકારીઓ, એસએમસી કાર્યપાલ એન્જિનિયર અને એસએમસી ઇન્સ્પેક્ટર એન્જિનિયરને કોલ લગાવવામાં આવ્યો. ત્યારે એસએમસી અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. મકાનનું નિરીક્ષણ કરી મકાન જર્જરિત હોવાના કારણે તત્કાલ એસએમસી અધિકારી દ્વારા સ્થાનિકને ખાલી કરવાનો નોટિસ આપવામાં આવી. એસએમસી અધિકારી દ્વારા જ્યારે આ મકાન સુરક્ષિત રીતે રહેવા લાયક ન થાય ત્યાં સુધી મકાન ખાલી રાખી અને મકાન ફરીથી બનાવીને રહેવાની પરવાનગી આપવામાં આવી. ત્યાર સુધી મકાનને એસએમસી અધિકારી દ્વારા બંધ કરવામાં આવ્યું. આવા જર્જરિત મકાન કેટલા પણ સુરતના વરાછા વિસ્તારમાં હજી. ફાયર કંટ્રોલ દ્વારા અમને ફાયર કોલ મળેલો છે કે ગેસ સિલિન્ડર લીકેજ છે અને આગ લાગેલી છે. વર્ષા સોસાયટી વિભાગ 2 541-42 નંબર, જ્યાં ઘટના સ્થળે માટે કાપોદ્રા ફાયર સ્ટેશન ઇન્ચાર્જ ફાયર ઓફિસર વિનોદ રોજીવાળિયા અને મારા સાથી ઓફિસર શ્રી જોરાવરસિંહ વાળા અમે ઘટના સ્થળે તપાસ કરીને જોતા સિલિન્ડરની આગ તો કંટ્રોલમાં જ હતી, પણ બિલ્ડિંગની હાલત જોઈ અને અમે સાવધાનીને સાવચેતીના રૂપે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને બોલાવેલા છે ઘટના સ્થળે. આજે બિલ્ડિંગ અત્યારે જર્જરિત તમે જોઈ શકો છો. આની આગળ જે તમે અધિકારીઓને જાણ કરી છે તો આજની તારીખમાં અધિકારીઓ આવીને જે આ જર્જરિત બિલ્ડિંગ છે તેનું શું નિર્માણ થશે ફરીવાર? જે આ વિષય છે એ આપણે ઝોન દ્વારા બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર સાહેબનો વિષય છે, એ તપાસ કરશે. એનું સ્ટ્રક્ચર કેવું છે એની ઉપર આધારિત એ રિપોર્ટ કરશે અને આગળની કાર્યવાહી થશે. ના, અત્યારે હાલ કોઈ એવી જાનહાની જાણવા મળેલ નથી. આપણે અહીંયા પૂછી લીધું, બધો ગેસ સિલિન્ડરની આગ કંટ્રોલમાં જ હતી, બુજાઈ ગયેલી હતી.